આ વિષય ચર્ચાનો બન્યો છે કે હવે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના કયા ધારાસભ્ય રાજીનામું આપશે. આજકાલમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ધારાસભ્યની વિકેટ પડવાની ચર્ચા વહેતી થઈ છે. સતત કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. કિરીટ પટેલે જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે. પક્ષ આ બાબતે જાગૃત થવાની જરૂર છે. જે હવે 16 ધારાસભ્ય બચ્યા છે તેમને બોલાવી મીટિંગ કરવાની જરૂર છે. જે એમની નારાજગી હોય તે દૂર કરવાની જરૂર છે, નહીં તો ભવિષ્યમાં મોટું નુકસાન થાય તેમ છે. કિરીટ પટેલે વધુમાં જણાવ્યું છે કે પક્ષમાં જે ધારાસભ્યો ચૂંટાયા છે તે તેમની પ્રતિભાના અને પોતાના પ્રભાવને લઈને ચૂંટાયા છે, જ્યારે ભાજપમાંથી પક્ષ, કાર્યકરો, સંગઠન મહેનત કરતું હોય છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસે હવે ગંભીર બનવાની જરૂર છે. કચરો હવે 16 જ રહ્યો છે. બધા રહેશે તો ઘણી વખત કચરો પણ ઘરના ખૂણામાં સાચવી રાખતા હોઈએ છીએ. હજુ પણ 3-4 ધારાસભ્ય તૂટશે એટલે તૂટી રહ્યા છે, કે જે માટે પક્ષના આગેવાનો સંપર્ક કરી ધારાસભ્યોની બેઠક બોલાવવા અંગે પણ તેમણે કોંગ્રેસે સિરિયસ નથી તેવું જણાવ્યું છે. જો કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ ધારાસભ્ય બનેલો હોય અને ધારાસભ્ય તરીકે ચૂંટાવવું એ કંઈ સામાન્ય બાબત નથી, અને ચૂંટાયા પછી માત્ર 1 વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિ રાજીનામું આપતો હોય તો એનું કોઈને કંઈક કારણ હોય. લોકો ગ્રામ પંચાયતના સરપંચમાંથી પણ રાજીનામું આપતા પહેલાં 6 વાર વિચાર કરે છે, ત્યારે ધારાસભ્ય તરીકે રાજીનામું આપવું એની પાસે કોઈ ને કોઈ મજબૂત કારણ હોવું જોઈએ. જો મેં કચરો કાઢવાની વાત કરી નથી, એક મીડિયાના રિપોર્ટરે મને એવું કહ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના એક નેતાએ એવું કહ્યું છે કે જે જાય છે કચરો સાફ થાય છે, જેને જવું હોય જતા રહે. મારો કહેવાનો અર્થ એવો હતો કે કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય, કે કોઈ પણ પાર્ટી હોય, કે કોઈ પણ સંગઠન હોય, એ સંગઠનના નેતાએ કોઈ પણ વ્યક્તિ સંગઠનથી દૂર થાય અથવા પક્ષમાંથી દૂર થાય તો એના માટે આવું હલકી કક્ષાનું નિવેદન ના કરવું જોઈએ. કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને કચરો કહી અને એનું અપમાન કરવું એ યોગ્ય બાબત નથી. આ બાબતે આવા લોકો સાથે ચર્ચા વિચારણા કરી અને એના મૂળ સુધી જવાનો પ્રયાસ કરવો જોઈએ. પક્ષ સાથે નારાજગી હોવાની લેખિત બાબતો અમે વારંવાર કરી છે અને એ બાબતે લેખિત રજૂઆતો પણ અમે કરેલી છે, અને આજે નહીં, આજથી 6 મહિના પહેલાંથી અમારી રજૂઆતો કરેલી છે. જો અમે જે રજૂઆતો કરી છે એ રજૂઆતોનું યોગ્ય નિરાકરણ નહીં આવે, અમને યોગ્ય સાંભળવામાં નહીં આવે, અથવા અમારું માન સન્માન નહીં સચવાય તો અમે પક્ષમાંથી રાજીનામું આપીશું. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.